परदेसी परदेसी जनानी मुझे छोड़ के मुझे छोड़ के अलपल मेरे आज रुकने तुम पाओगे प्यार में ती लूट लिया रे परदेसी मेरे आना हो आज रुकना कहीं भूल नहीं जाना परदेसी जनानी मुझे छोड़ के તને મન લાગે છે પૈણાણી એવી લાગે છે ત્યાં બધું કેમ આવું આ બધું પહેર્યું છે આજે આવું બધું રંગ બદલાયો છે તારો ગુંડો લાગો સો હજી અવળોક ને લગ્ન કરવા છે એક માસ તો ત્રણ ગોથા ખાઈ જાય કા ત્રણ ગોથા કેમ ખાઈ જાય પણ આમણી એવી લાગે છે તને આવે જ ને હું આવે જ ને મોઢું હરખું રાખ મલક મલક મોઢું કરાથી પૈણું છે તાતા અરે બધા આમ તો ખરી આમ બધા વિદ્યાર્થીઓ જોતો ખરી આમ કોલેજમાં જાયતો ટગક ટગક જોતા છોકરી આમ પણ માર આમ કોઈ જોતો નહીં જો જોવરાવો તો તારું મોઢું જો કોણ જોય તારી આમ અસલ તારા બાપ ઉપર ઉતરો છો એટલે તારા આમ કોઈ ના જોય કા કેમ ન જોવે તારું મોઢું જો તું ક્યાં કેવો લાગે હી તો જો એ તો આપણે ખર્ચો કરી નાખ્યું બીજું શું હોય ખર્ચામાં શું કરશું ખર્ચામાં તને ખર્ચો કરી તોય કોઈ દે એમ નથી કા કોઈ ના દે તને કેમ નો દે અસલ તાર બાપ જેવો છો તી યુ કોઈ હા એવું હોય વારા મને લગ્ન કરાવ દે ને હું તને એમ કહું છું બટા પૈણીને કોઈ રાજી નથી એમને હારા કા મારે ખર્ચો કર નાખો બીજું હોય પણ કેટલો ખર્ચો કરવો વહુને પૈસા દેવા ને તારું આખો મોરો બદલાવો પડે એના પૈસા દેવા મારે ક્યાંથી કાઢવા આટલા રૂપિયા એમ કહું છું તને હા તો પછી હું કરું તો હું આમને વાંધો જાય વાંધા હારા પણ એમ કહું છું અને અસલ તું તારા બાપ જેવો છો મારા તો 25 વર્ષ થઈ ગયા કઈક લગ્ન નું કઈ નક્કી તો કરો તારો બાપે 55 ને પૈણો તો હું 55 પછી જઈડી થયો સાનું મુનો બે પૈણવા વારો થયો છો તી કઈ નો પૈણવો પૈણું હાલી નીકળો સ્તી મારો શું કરો આમના આમના વિજે કરે કરો કોરે કરો કઈ નહીં જા પણ હવે તો ના આવે કોરો કરો કઈ નહીં જા તાન પૈણ આવી દે ઉપાધિ શું કરો 25 વર્ષ એટલે કઈ ના કહેવાય તો શું કરું તું મારે તારા બાપ ના હે ને પોસા વરે વિવાહ થયા તા જો તો હું જી એવી નેવી જી વડા વિવાહ વડા થઈને વિવાહ થાય ને એ હારું હા પછી એટલે પછી એટલે કઈ કથા નથી કરતી તો તો ક્યાંક ધોવરાવ ને દોસ્તો ધોવરાવ તો ખબર તો પડે મારા માપની કન્યા દડશે તો એની જડે અરે લે તો ના જોશ ની ઇન બધી કેવી ને ખબર પડે એ કેમ છે બેન મજામાં જ હોય ને આવને કાજુડી બેસ ને આ બાજુ આવતો રે બેસવા દે શું કે ભાણા હારું છે ને લટકા મટકા માંથી આમાં કઈ ધ્યાન દેતો થાય ને આ પછી તો ટાઈપો હવે બિસારો મારો ભાણો હું પછી ટાઈપો તને તો ખબર છે ને તા જીજાજી ની પસાર નો થયો ને તઈ મને પૈણવા આવ્યો તો આપડા તો માં હે ને હરખા મસ્ત દેખાવડા હતા એટલે આપડે બે બેનો છે ને માં ઉપર ઉતરી આ તો એને બાપ ઉપર મૂવો ગયો તારી એ બધી હાસી વાત છે હું એ જ કઉ છું આનું મોઢું તા જો પણ હું તો કટોલ ખાને ઘણું બકરી ઘણું વૈશ્વા હલવાઈ ગયો ને કોઈ છોકરી નથી ગોતી દેતું તો મારે શું કરવું ગોર બાપો નથી આવતો આમ કોઈ છોકરી હારી જાય ને તો અત્યારે તો ભાગી જાઉં એ ભાણા તું હિંમત રાખ ને ટાટો રે એ મને છે ને એક વિચાર આવે છે હું વિચાર આવે તને અમારા ગામમાં એક હારા એવા ગોર છે હા એને કાંઈક ના વિવાહ કરાવ્યા કાંઈક ના ખોયડા બંધાવ્યા ને કાંઈક ને બિસારા દીકરા વાવ્યા ને આમ મૂવો હે ને પૈસા લેતો હે ને
એ બેન તને હું વાત કહીને તને ગળે ઉતરશે ને રેવા દે ને કાંઈ ન પણ બોલતા ખરી હું વાત છે ઈતા કોઈ પણ સાંભળ જો તું કેવી હો એકદમ કંજૂસ અને મખી ચૂસ અને હામો જે ગોર રહ્યો ને ઈ મારો દીકરો એવો લાલસુડો બેન કે વાત જવા દે જ્યાં સુધી તું પૈસા પાટલે નહીં મૂક ત્યાં સુધી તને કાંઈ જોતી જોઈને આપશે નહીં એવો બતો ઝીણી થઈ તી કેવડી ત્રીજ ની તો થઈ એમાં બિસાડી એક આંખ હતી ને એક નોતી હા એ તો તને એમ થાય તાર સામું જોઈ મને એમ થાય મારા સામું જોઈએ એવી હતી એવા નહીં ગોરે ઠેકાણા પાડી વિસર કર કેવો મૂર્તિઓ ગોયતો ઘરમાં સાર બળદ ભે હું દોવા દઈએ ત્રણ વીઘા વાડી ઓગડું છે નરિયા વાળું ઓગરો તું જો એક પગે લંગડો અને બે કાને બેરો એટલે આ વાત કરાવે કે હારાઈ કરાવે હાસું કદે તને મારે હું કેવું બેન એ આ બિસાડી ઓલી એક આંખ વગર ની હતી એને ઠેકાણે પાડી ને ઈ મહત્વની વાત છે હું મહત્વની વાત છે હવે આને એકને હાસું છું બીજું આવું આવે તો મારે તો ઈ ની દાડા ને ઈ પછી તારે ઉપાધિ ઓછી થઈ જાય હવે અત્યારે આખો દી તારે આની અરે ગોગા ગૂંટવા ઓલો તો ઈ બે હામા હામા ગોગા ગૂંટી લે તારે એ હોય થઈ જાય તો તારે નંબર બંબર હે ને ઈના હા નંબર હશે ને તું કે તો બોલાવીને આવું ફોન કરું કે બોલાવીને આવું ફોન કર ને એ તું કેસ ને બેન તો લાય હવે ઈ બકડ બાપાને ફોન તો કરી વળું હા કર તાર બકડ બાપાને ફોન એ હેલો હા બોલો 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 કોણ બોલો એ હું સવી બોલું બોલો 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 એ જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ ઓળખી તો ગયા હો બકડ બાપા મેં કીધું ભૂલી ગયા અરે અરે ના ના તમને કઈ ભૂલું બોલો બોલો બાપા હું યાદ કર્યા અમને એમાં છે ને તમારા જેવું એક કામ પડ્યું અરે બોલો ને બાપા અમારે જેવું કામ હોય તો અમે તો ભૂદે અમે તો કામ કોક ના કામ કરવા વાળા છીએ એ મારી બેન છે ને મોટી હા ઓલી 9મા નંબર ની હંધાઈ થી મોટી ને હા ઓલી કડવી હા એ એનો છોકરો છે ને અમાર ઢોલો અમાર ભાણો હા એનું હક પણ નું જોડાવું તું હા તો તમે કીધી નવરા થવાના અરે બાપા હમણાં જ એક આગળી વિધિ નું કામ પતાવીને આવ્યો હવનું તમે કયો તો આજે જ આવી જાવ તમને હું ટાઈમ દેવો એક મિનિટ ચાલુ રાખજો હે બેન આજ જ બોલાઈ લો બોલાવી લે ને તું તારે હા બોલે એ હાલો હા એ તમે આઈ આવી જાવ એ તો હાલો હું આવું અને વિધિ નું જે જોઈ તમે તો એને વાત કરી દીધી છે ને બધી મારા વિશે ની એ હા હા હમ તો કહી દીધું હો તમારું જો ભગવાન ની દયા થી હું આવું છું અને એટલે પલે થી આવું છું તો તમારી બેન ને કહેજો મને રાજી કરી દે હો એ હા હવે મેં કીધું મારી બેન ને તમે હાવ ભોરાશો એ પૈસા હાવ ઓછા લ્યો છો હો ના ના ઓછા નહીં એમ તો હું માપે માપે લઉં છું હો ઠેક લ્યો હારું તે આવજો જલ્દી હો ભલે ભલે હાલો જય શ્રી કૃષ્ણ હો આવું આવું ભલે હો અરે કદુડા થામા બે બીજા આવા લખણ લટકાવીને તો નહીં થાય વિવા સાનું મુનો બે અને ઓલા આવે ને હા હું નામ કીધું તેનું લાલસુડો બહુ છે આપડે ક્યાં કઈ તાણ છે તાણ નથી પણ હું તને શું કઉ છું પેલા હે ને વિધિ હંધી પતી જવા દેજે પછી કેજે પછી દઉં અને પછી હે ને 50% પછી કહી દે હું તમારા ભાઈ આવે ને પછી પૈસા લઈ જાય આયમ આવા તા દે પણ આવા દે એ તે હવે તો આવે એની રાહ છે સ્વસ્તી કલ્યાણ બેટા
ઢોલો હા તમે વાત કરી હા આવો આવો બેહો એ હા એ આમાં આમાં સંપલા બંપલા પાછળ આગો ભૂદે બેઠા બે હે આસન બાસન લગાવો હા 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 લખણે પૂરો લાગે પૂરા લાગે પેલા જ કીધું તું ને બેન કે આસે ને ડોહો પછી કહો તમે કટલી કા ઘરે ભૂદે ઉભા રાખશો હા પણ ઉભા તાર્યો તે હું કે બાપા અરે મજામાં મજામાં હો એ જોઈ લ્યો આ માર ભાણો અરે ભાણાની નમણાઈ પણ એમ છે હો પણ લાગે ને હીરા જેવો અરે રૂડો રૂપાળો આના જો જોઈને તો લગભગ તમને કહું મારો સોપડો આપઘાત કરી જાય તા પણ આવું બોલોસ તો આ તો વાત કરું એમ કહું છું બાપા બાપા અમારે તો જોવામાં આવે કે અમારે તો કઈ ખોટું ન કહેવાય જી પુસ્તક કે કહેવાનું એ બકડ બાપા આને હક પણ કરવા બોલાયો છે વો હક પણ ને હા આમાં જોવું પડે ને આમાં ગ્રહ મેળવવા પડે મારા જીજાજી નું હે ને હે પછા વર્ષે થયું તું અને આ મારી બેન રહી ને એ હંધાઈ થી મોટી નવમા નંબર ની અને હું દાવમી જાજો કાફલો તમારે પણ ભગવાન ની દયા થઈ ગઈ ને હાવ એ બકડ બાપા એ તમારે છે ને મારા પરિવાર ની પંચાયત કરવાની છે કે મારું ભાણ પાણાવવાનો આ તો બાપા કહું છું ખાલી વાત કરું છું અમે ભૂદે અમારે જાણવું પડે એમની આમ તમે દહે દ બેનું વરાવાઈ ગયું કે બાકી છે દહે દ વરાવાઈ ગયો એક કઈ બાકી નહીં તો મારું એક ઘર જ ગયું ને હું ઘર ને આ વાત કહું કહું આ તો ખાલી કહું છું તમને જોઈ દઉં બાપા જોઈ ફોટો લાગે છે આમાં આ ડોહો છે ને ખોળે નહીં કંટાળી જાવસો નામી હોય તો સિંધાડજો નામી હોય ને કઈ તો સિંધાડજો એટલે હારું ઠેકાણા બાપા મારું ન હાલે તો પુસ્તક માં કે આવશે એવું કે બુસ્કોટ પહેરીને હુતા હતા ખીલી ટીંગાડે તો તેમાં કાટલો પડે ભૂલી ગયું તારી હાસી વો બેન એ બાપા હું કહું છું તમને કહું ગોઠવાય તો પછી લગ્ન માં વિધિ માં મને જ કહો ને તમે ગોઠવી દો તો તમને જ કહેવાના હોય ને તે લાભ તો તમને અમે ભૂદેવ ગોઠવી ન હતી પણ અમે તમને રસ્તો બતાવી કે ભાઈ આનું નડતર શું છે શું કરવાનું છે છોકરાને શું ગ્રહ નડે છે પછી તમે દિશા સિંધાડી કે તમારું ઉગમનું થાય કે આથમનું થાય કે કઈ દિશામાં નહીં થાય ગ્રહ ને એક નહીં નડે આ પૂરેપૂરો એક ગ્રહ જ છે અમારો તમારે મંગલ ઉપર અમારે એના ઉપર અમારે બાપા પુસ્તક ઉપર હાલવાનું અમે કોઈનું ખોટું વરણ કોઈનું ખોટું બોલે અને હું કહું છું બકડ બાપા અમાર બને એવી રહ્યા ને પસા વર્ષે પૈણા એને પાણો ગ્રહ હતો તારો બાપ વયો જા ક્યાં ગોતવા આને સમજાવવા હું મારા તમને નથી કેતો મને એમ ની આ હું મારી થેલીમાં કન્યા છે કાઢી લઈને દઈ દઉં